રાત્રે 3 વાગ્યાના સુમારે ટપોરી પ્રેમી પોતાના સાગરીતો સાથે આવી વેડ રોડની ડિવોર્સી યુવતીને મોટરસાઇકલ ઉપર ઉપાડી જઈ વરિયાવ નહેર પાસે લઈ જઈ બળાત્કાર ગુજાર્યાની સનસનાટી ભરી ઘટના બનતા ચોક પોલીસ દોડતી થઈ ગઈ હતી. વેડ રોડ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી અને કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલી ડિવોર્સી યુવતી છેલ્લા 2 વર્ષથી સિંગળપોળ ગાંધીનગર સોસાયટીમાં રહેતા કૃષ્ણા સુરેશ કુદેશ સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહિલા કૃષ્ણા જોડે બોલવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન ગઈકાલે રાત્રે 3 વાગ્યાના સુમારે આરોપી કૃષ્ણા મિત્રો લક્ષ્મણ સની રાજુ હિતેશ સાથે મોટરસાઇકલ ઉપર લક્ષ્મીનગરમાં ધસી જઈ સહેલી મારફતે મહિલાને બોલાવી આરોપી કૃષ્ણાએ આ યુવતીને માર મારી બળજબરીથી ગાડી ઉપર બેસાડી દીધી હતી અને વરિયાવ નહેર પાસે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો, તેમજ પેટ્રોલ છાંટી યુવતીને જીવતી સળગાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપીએ પીડિતાને ઘરે મૂકી આવ્યા હતા. દાઝેલી યુવતીને પરિવારે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ગઈકાલ રાત્રે લક્ષ્મીનગરની અંદર રહેતા બેન ભોગવનાર સાથે એના બોયફ્રેન્ડ અને એના મિત્રો ઘરે આવી અને મારઝૂડ કરી અને ફરિયાદી બેન અને ભોગવનાર બેન પોતે જ જે છે ભોગવનાર એને મોટરસાઇકલ ઉપર બેસાડી બહાર ઉપાડી જઈ અને એની સાથે બળજબરી કરેલી છે એના બોયફ્રેન્ડ કૃષ્ણાએ. આ બાબત અત્યારે હાલ હોસ્પિટલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલે છે અને આરોપીની પણ શોધખોળ ચાલે છે. હા, એના બોયફ્રેન્ડ એની ઉપર બળજબરી કરી રેપ કરેલો છે અને પછી સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો છે. એ કિષ્ણા નામની વ્યક્તિ છે, એની સાથે છેલ્લા 1.5-2 વર્ષથી સંબંધ ધરાવે છે. આ સંબંધ વણસેલા હોવાનું પણ અગાઉ પોલીસ સ્ટેશને ફરિયાદ આવેલી છે અને કિષ્ણા વિરુદ્ધ ગુના પણ દાખલ કરેલા છે, એની વિરુદ્ધ 151 પણ કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.